સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. 5 ગાડી કાર્બોસેલની મોકલાવ મારવાલા એવી રીલ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે. તંત્ર ક્યારે એક્શન મોડમાં આવશે તે જોવું રહ્યું. તંત્ર સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. હવે ખનીજ માફિયાઓએ તંત્રને ચેલેન્જ આપતા ખનીજ ચોરીનો વિડીયો વાયરલ કર્યો છે. જાણકારી મુજબ થાન અને મૂળી પંથકમાં ગેરકાયદેસર કાર્બોસેલનો કાળો કારોબાર કરનારા ખનીજ માફિયાઓ તંત્રને ફરી ચેલેન્જ આપી રહ્યા છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખોદકામ કરી ખનીજ માફિયાઓને 5 ગાડી કાર્બોસેલ મોકલાવ મારવાલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખનીજ માફિયા ઉપર લગામ લગાવવું તંત્ર માટે પડકારજનક છે. સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર વહેલી સવારે તંત્રની આગ સામેથી જ ગેરકાયદેસર કાર્બોસેલની ગેરકાયદેસર ખનીજ ભરેલ ડમ્પરો પસાર થઈ રહ્યા છે. બેફામ બનેલા ખનીજ માફિયા ઉપર લગામ લગાવવાની કામગીરી તંત્ર સામે પડકારજનક બન્યું છે. બેફામ ખનીજ માફિયાઓ સામે ક્યારે લાગશે લગામ? હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયોની જે કેસ ની ગુજરાતી પુષ્ટિ કરતું નથી. જે કેસ ની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. સ્ટાન્ડર્ડ ક્વોલિટી 5 ગાડી ધાન મોકલું મારા વાલા.